ગુજરાતમાં આમ આદમી પાર્ટી આક્રમક ઇલેક્શન મોડમાં હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. દિલ્હીમાં શિક્ષણ, વીજળી, પાણી વગેરે જેવા મુદ્દાઓ પર લોકલાગણી મેળવેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની પોલિટિકલ સ્પેસ સેટ કરવા અનેક આંદોલનો કરી રહી છે. મારું નામ વિજય પટેલ છે અને હું આમ આદમી પાર્ટીમાં ઘાટલોડિયા વિધાનસભામાં મહામંત્રીની ભૂમિકા નિભાવી રહ્યો છું. આજે રોજ અમે લોકોએ એક મશાલ રેલી નિકાળી હતી અને જેની અંદર ખાસા એવા કાર્યકર્તાઓની સાથે સાથે પબ્લિકનો પણ સારો એવો રિસ્પોન્સ મળ્યો. ધ પર્પઝ ઓફ ધીસ કાઇન્ડ ઓફ રેલી ઇઝ ટુ ડિક્રીઝ ધ લાઇટ બિલ. અત્યારે હાલ તમે જોવા જાઓ તો લોકોને 200 યુનિટ પ્રમાણે જે દિલ્હીમાં કમ્પ્લીટલી ફ્રી લાઇટ બિલ મળે છે એની સામે અહીંયા એવરેજ 1400 થી 1500 રૂપિયા લાઇટ બિલ આવે છે. સો અમારો આ રેલી દ્વારા લોકોને એક અવેરનેસ કરવાનો પ્રોગ્રામ હતો કે જેની અંદર લોકોને ખ્યાલ આવે કે ભાઈ આપણને આ સરકાર કેટલું લૂંટી રહી છે, રાઈટ? સો પર્પઝ એ છે કે લોકો જાગૃત થાય અને લોકો પોતાના હક માટે લડે. આમ આદમી પાર્ટી તરફથી અને અમારા બધા જ કાર્યકર્તા તરફથી અમારી એવી એક ઝુંબેશ છે કે અમે આ વીજ દર જે બેફામ વધ્યો છે એને કંટ્રોલમાં લાવીએ અને લોકોને મેક્સિમમ એનો લાભ અપાવડાવીએ. આવી મુહિમ અમે લોકો આજે ઘાટલોડિયામાં, આવતીકાલે અમે લોકો ગોતામાં, પછી થલતેજ, બોડકદેવ, આવી રીતે 4 વોર્ડની અંદર અમે લોકો 8-1 રેલી કરવાના છીએ અને લોકોને એમની બિલ કેવી રીતે ઓછા થઈ શકે એની માહિતી આપી અને અમે સૂત્રોચ્ચાર કરવાના છીએ. ધર્મેશ પટેલ, અમદાવાદ શહેર શિક્ષણ સમિતિ સંગઠન મહામંત્રી. આજ રોજ ઘાટલોડિયા એરિયામાં ધાવડી સર્કલ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સામાન્યજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગુજરાતમાં આપણે વીજળીનો દર એ ભારતમાં સૌથી વધારે છે. લગભગ 7 રૂપિયા તમે બિલની જો ટકાવારી કાઢો તો 7 રૂપિયા જેટલો માતબર દર એ પ્રજા ચૂકવે છે. આપણે ગુજરાત સ્ટેટ છે એ ઇલેક્ટ્રિસિટી સરપ્લસ સ્ટેટ છે, એટલે કે આપણે વીજળી જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદન કરીએ છીએ, છતાં પણ આપણે અહીંયા સૌથી વધારે દરનો રેટ છે. જ્યારે દિલ્હી અને પંજાબ જેવા જે રાજ્યો છે જે વીજળી ઉત્પન્ન નથી કરતા છતાં પણ ત્યાં દર ઓછો છે, તો જો પંજાબ અને દિલ્હી જેવા રાજ્ય વીજળીનો દર ઓછો કરી શકે તો આપણું ગુજરાત શા માટે ન કરી શકે. ગઈકાલે સાંજે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મશાલ રેલી યોજીને ગુજરાતમાં પ્રવર્તતા વીજળીના ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હી, પંજાબ બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને અને પાર્ટીના આંદોલનોને સ્થાનિક લોકો કેટલા સ્વીકારશે તે આવનારો સમય નક્કી કરશે.